ભિલોડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું 69 વર્ષની ઉંમરે નિધન થયું છે। તેઓ છેલ્લા કેટલાક સમયગાળાથી બીમાર હતા। ગત મહિને ચેન્નઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ આજે તેમનું નિધન થયું છે। ત્યારે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। અનિલભાઈ જોશિયારા અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય 5 ટર્મથી સતત જીતતા આજે અમારી વચ્ચે નથી રહ્યા। એમના નિધનના સમાચાર મળ્યા હું અત્યંત દુઃખી છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી દુઃખ વ્યક્ત કરું છું। એમના પરિવાર ઉપર આવી પડેલી આફત ઈશ્વર માતાજીને પ્રાર્થના કરું છું કે દુઃખ સહન કરવાની શક્તિ આપે, એમની આત્માને શાંતિ મળે અને આદિવાસી વિસ્તારના એક સારા આગેવાન અમે ગુમાવ્યા છે એનું ખેદ છે, એનું દુઃખ છે। પ્રભુ એમના આત્માને શાંતિ આપે। રાજ્ય કોંગ્રેસના પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ જણાવ્યું કે તેમના અવસાનના સમાચારથી કોંગ્રેસ પક્ષ દુઃખી છે। કોંગ્રેસે એક નિષ્ઠાવાન નેતા ગુમાવ્યા છે। તેઓ સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા। કોંગ્રેસે આદિવાસી સમાજના એક સારા નેતાને ગુમાવ્યા છે, તેનું તેમને દુઃખ છે। કોંગ્રેસ પાર્ટી કે વરિષ્ઠ નેતા 5 બાર કે વિધાયક આદરણીય ડોક્ટર અનિલ જોશિયારાજી કે નિધન કી ખબર પાકર મેં બહુ સ્તબ્ધ હું, દુઃખી હું। પૂરે કોંગ્રેસ પરિવાર મેં આજ દુઃખ કા માહોલ હૈ। ડોક્ટર જોશિયારાને 5 બાર વિધાયક રહેતે હુએ, પૂર્વ મંત્રી રહેતે હુએ કોંગ્રેસ પાર્ટી કે માધ્યમ સે આદિવાસી ઇલાકે મેં કોંગ્રેસ કી નીતિઓ કો પહોંચાને કા કામ કિયા ઓર જીવન પર્યંત કોંગ્રેસ પાર્ટી કી સેવા કરતે રહે। ઉનકે પરિવાર કો ઇસ દુઃખ કો સહન કરને કી ઈશ્વર શક્તિ પ્રદાન કરે। મેં ઉનકી આત્મા કી શાંતિ કી પ્રાર્થના કરતા હું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।